નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ યુનિટ નંબર નવ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર જેનો યુનિટ નંબર નવ આપણે શરૂ છે તો જ્યાંથી આપણે છેલ્લા લેક્ચરમાં અટકાતા ત્યાંથી આપણે ફરી એકવાર શરૂ કરવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ યુનિટ નંબર નવ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર અર્થશાસ્ત્રનું યુનિટ નંબર નવ રાષ્ટ્રીય આવક એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અગાઉના બે વિડિયો લેક્ચરમાં રાષ્ટ્રીય આવક અથવા આવક છે એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે પણ કેટલો મહત્ત્વનો શબ્દ છે કેવી કેવી રીતના અથવા કેવા કેવા પ્રાપ્તિ સ્થાનોમાંથી આવકો પ્રાપ્ત કરે છે અને કેવી રીતના એ ખર્ચાઓ થાય છે એની વિશે ચર્ચા કરી હતી આ ઉપરાંત આપણે એ પણ ચર્ચા કરી હતી કે રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રની આવકના સ્ત્રોત કયા હોય રાષ્ટ્ર કેવી રીતે આવક કરે તો આપણે એનો જવાબ મેળવતો કે મોટા ભાગના રાષ્ટ્રની આવક છે એ જે કાંઈ કરવેરા અથવા ને બધું હોય છે વિવિધ પ્રકારના વેરા હોય સેલ ટેક્સ હોય બરાબર ઓક્ટ્રોય તો હવે નાબૂદ થઈ ગઈ છે એટલે કે જકાત પણ મોટાભાગે સેલ ટેક્સ વેચાણ વેરો જીએસટી કરવેરા આ બધા દ્વારા મોટાભાગે આવક થતી હોય છે તો પછીનો અને નવો ટોપિક જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આપણે જ્યાંથી અટકાતા ત્યાંથી શરૂ કરીએ તો આપણે રાષ્ટ્રીય આવકનું માપન અથવા રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ અથવા રીતો કઈ કઈ છે મેઝરમેન્ટ્સ ઓફ નેશનલ ઇન્કમ ત્યાં આપણે અટકાતા તો આજના આ વિડિયો લેક્ચરમાં ત્યાંથી આપણે શરૂ કરવાનું છે તો રાષ્ટ્રીય આવકના માપનમાં જોવા જઈએ તો રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવક માપવી એનો સામાન્ય અર્થ કરવો હોય તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી એટલે કે રાષ્ટ્રીય આવક કેટલી થઈ એની ગણતરી એને આપણે રાષ્ટ્રીય આવકનું માપન કહી શકીએ રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે ફરીવાર રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે વિભાવનાઓનો અર્થ વ્યાખ્યા અથવા અર્થ થાય આપણ યાદ રાખજો વિભાવના એટલે શું તો કે વિભાવના એટલે વ્યાખ્યા અથવા અર્થ દ્વારા રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકની વિભાવનાઓનો ત્રણ અર્થ થાય છે જો આ ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય આવકની વિભાવનાના ત્રણ અર્થ થાય છે અને તે ત્રણ વિભાવનાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની ત્રણ પદ્ધતિઓ પ્રચલિત છે પણ પૂછાય કે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ કેટલી છે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ ત્રણ છે એમાં ઉત્પાદન પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ એટલાનો સમાવેશ થાય છે ફરીવાર રાષ્ટ્રીય આવકનું માપન કરવાની કેટલી રીતો છે કઈ કઈ રાષ્ટ્રીય આવકનું માપન કરવાની ઉત્પાદનની પદ્ધતિ આવકની પદ્ધતિ ખર્ચની પદ્ધતિ આમ ત્રણ પદ્ધતિઓ છે ઉત્પાદન પદ્ધતિ તો રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે વર્ષ દરમિયાન દેશમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે વસ્તુઓ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરીઓ છે એમ કહી શકાય ફરીવાર ઉત્પાદનની પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે વર્ષ દરમિયાન દેશમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો એને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એની આપણે ચર્ચા અગાઉ કરી હતી કે ભાઈ ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમ આપણે એને કહી શકાય તેની મહત્વની બાબતોમાં કોનો કોનો સમાવેશ થાય નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે અથવા રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે તો પહેલું છે અર્થતંત્રનું જુદું જુદું ક્ષેત્રમાં વર્ગીકરણ ભારતીય અર્થતંત્ર છે ઘણીવાર આ યુનિટમાંથી અથવા બારમા ધોરણમાં પણ એક પ્રશ્ન વારંવાર પૂછાય કે ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે તેનો જવાબ છે ભારતમાં મિશ્ર પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે ફરી એકવાર ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે તો કે ભારતમાં મિશ્ર પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે ભારતમાં રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી ગણતરીઓ અથવા રીતો કઈ છે તો કે અર્થતંત્રનું જુદું જુદું ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમાં અર્થતંત્રનું ખેતી ઉદ્યોગ સેવા ખાણ બાંધકામ મેન્યુફેક્ચરિંગ વેપાર વાણિજ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર બેન્કિંગ શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમ કહી શકાય એટલે કે અર્થતંત્ર છે એનું જુદું જુદું ક્ષેત્રમાં વર્ગીકરણ થયું છે અથવા કર્યું છે એમ આપણે કહી શકાય એમાં મૂળભૂત પાયાની જે બધી સુવિધાઓ છે વાણિજ્ય વેપાર વ્યવહાર અને બેન્કિંગ એનો પણ સમાવેશ થઈ જાય છે વસ્તુ કે સેવાની પસંદગી અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પાદન થતી માત્ર અંતિમ વપરાશી વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે વચગાળાના ઉપયોગની વસ્તુઓ ગણવામાં આવતી નથી ફરી એકવાર અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પાદન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુ અંતિમ વપરાશનો અર્થ એમ થાય કે જે ગ્રાહક સુધી પહોંચે એવી ગ્રાહક તેનો ઉપયોગ કરે આવી વસ્તુઓને અંતિમ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે વચગાળાના ઉપયોગોની વસ્તુઓ ગણવામાં આવતી નથી ગૃહિણીના ઘરકામની સેવા ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી કેમ કે ગૃહિણી છે એટલું બધું કામ કરે તમે જો ગૃહિણી કોને કહી શકો તો કે તમારા જે મમ્મી છે તમારી જે બેન છે એ બધાએ જે ઘરકામ કરતા હોય ઘરનું કામ કરે તો એને આપણે ગૃહિણી તરીકે ઓળખી શકીએ અંગ્રેજીમાં એને આપણે હાઉસ હાઉસવાઈફ તરીકે ઓળખી શકીએ તો તમે ખાલી માર્ગ કરો કે તમારા જે મમ્મી છે એ સવારથી લઈને સાંજ સુધીમાં કેટલું બધું કામ કરે છે તમે જુઓ તમારી રસોઈ કરવી તમને જમાડવા તમારી માટે ચા નાસ્તો કરવો તમને તૈયાર કરવા તમારા કપડાં ધોવા આ તમામ પ્રવૃત્તિઓ છે એ ઘરના જે બહેનો છે અથવા તમારા મમ્મી અથવા બેન છે એ કરતા હોય છે કોઈ દિવસ એક પણ રૂપિયાની અપેક્ષા રાખ્યા વગર કેમ કે એને આવું કામ કરવા માટે કંઈ પગાર મળતો નથી માની લો કે હમણાં કામવાળા બેન રાખો વાસણ ધોવા કપડાં ધોવા માટેની તો તરત એને પગાર દેવો પડે પણ ઘરની એટલે કે હાઉસવાઈફ જે ગૃહિણી છે એ જે કામ કરે છે એ એક પણ રૂપિયાનો પગાર લીધા વગર કામ કરે છે તો આમ ગૃહિણીના ઘરકામની સેવા એ રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી કેમ કે ઉપજ થતી નથી પગાર મળતો નથી આમ ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી તે રાષ્ટ્રીય આવકમાં પણ ગણાતી નથી એમ કહી શકીએ સ્વ વપરાશ સ્વ વપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી માટે પણ તે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી ભારતમાં ખેડૂતે સ્વ વપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે ફરીવાર જુઓ તમે સ્વ વપરાશ માટે હોય એ કાંઈ ગણતરીમાં લેવામાં ન આવે પણ એક અપવાદ રૂપ છે કે ભાઈ ખેડૂતે જે રાખી મૂકેલું અનાજ છે પોતાની માટે એને પણ ઉત્પાદન ગણી એની આવક ગણવામાં આવે છે આમ સ્વ વપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય નહીં કેમ કે પોતે જ પોતાની માટે એનું ઉત્પાદન કર્યું હોય છે એટલે એની આંકણી કરી શકાતી નથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે ત્યારબાદ સંરક્ષણ પોલીસ સંરક્ષણ પોલીસની સેવાઓ બજારમાં હોતા નથી તે બજારમાં વેચાતી મળતી નથી છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે સંરક્ષણ પોલીસની સેવાઓ બજારમાં હોતી નથી તે બજારમાં વેચાતી મળતી પણ નથી છતાં ભારતમાં રાષ્ટ્રીય આવક ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે આરોપિત ભાડું પોતાનું મકાન બીજાને ભાડું આપ્યું હોત તો કેટલું ભાડું મળી શકત જો આવું બધું દાખલા એસવાયમાં જ્યારે તમે કોલેજમાં આવશો ત્યારે બીજા વર્ષમાં સેમેસ્ટર ત્રણમાં અપેક્ષિત ભાડું કોને કહેવાય આના દાખલા આવશે જેને આપણે આરોપિત ભાડા તરીકે પણ ઓળખી શકીએ પોતાનું મકાન બીજાને ભાડે આપવું જે ભાડું મળી શકત તેને આરોપિત ઇમ્પેક્ટેડ રેટ અથવા અપેક્ષિત એક્સપેક્ટેડ રેન્ટ તરીકે ઓળખી શકાય તેને રાષ્ટ્રીય આવકમાં ગણાય છે બેવડી ગણતરી બેવડી ગણતરી ટાળવી જોઈએ રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે એમ કહી શકાય કારણ કે યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે એટલે કે જો લોખંડનું મૂલ્ય પણ ગણીએ અને યંત્રનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય બે વાર ગણાય છે એમ કહી શકાય આમ દૂર કરવા બે ઉપાયો નીચે પ્રમાણે છે આવી બેવડી ગણતરી ઘણીવાર થતી જોવા મળે તો એવી બેવડી ગણતરી દૂર કરવા માટે મુખ્ય બે રીત છે પહેલું છે અંતિમ વસ્તુનું મૂલ્ય ગણવું માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું તો કે આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેમાં નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે છે તો બેવડી ગણતરીના પ્રશ્નો ઉકેલાઈ જાય છેવ બની શકે ફરી માત્ર અંતિમ વસ્તુઓનું જ મૂલ્ય ગણવામાં આવે છે આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યનો જ ગણવામાં આવે છે તો બેવડી ગણતરીનો પ્રશ્ન એ ઉકેલાઈ જાય છે ત્યારબાદ જોઈએ તો મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે આ વધેલા મૂલ્યને જુદું ઉતારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમાં તબક્કામાં રૂ સૂતર કાપડ એમ આપ્યું છે વેચાણ આવક સો રૂપિયા છે સાધન ખર્ચ શૂન્ય છે મૂલ્યવૃદ્ધિ સો વેચાણ આવક બસો છે સાધનનાથી સો રૂપિયા ખર્ચ થાય છે અને મૂલ્યવૃદ્ધિ પણ સો છે એટલે કે સો રૂપિયા વધારો થયો બસો એસી રૂપિયા આવક છે બસો રૂપિયા ખર્ચ છે તો એસી રૂપિયા આવક થાય આવી રીતના આપણે એને મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ દ્વારા ઓળખી શકાય પરોક્ષ વેરો અને સબસિડી વેરો અને સબસિડી જે છે વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે કાંઈ સબસિડી અપાતી હોય આવી સબસિડી છે એટલે રાહતો છે એ ઉમેરવામાં આવે છે એમ કહી શકાય ત્યારબાદ જોઈએ તો પુનઃ વેચાણ ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ગયું હોય છે એમ કહી શકાય તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય છે એમ આપણે કહી શકીએ વર્ષ બે હજારના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય કેમકે અગાઉ એની ઉપજ ગણાઈ ગયેલી હોય છે કેમકે અગાઉના વર્ષમાં જ્યારે વેચવું હોય ત્યારે જે વ્યક્તિને એની આવક થઈ હોય ત્યારે ધ્યાનમાં લીધેલું હોય એટલે એક ને એક મકાન વારંવાર જ્યારે વેચવામાં આવે તો એને ગણતરીમાં લેવામાં આવતું નથી ત્યારબાદ જોઈએ તો ઘસારો બાદ કરવો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લાગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે ફરી એકવાર ઘસારો બાદ કરવો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ છે એ ગણવામાં આવે છે આપણને ખ્યાલ છે કે એમાંથી ઘસારો બાદ કરવો પડે નિકાસ મૂલ્ય નિકાસ કરવા માટેના જે કાંઈ ખર્ચાઓ અથવા થઈ હોય તો નિકાસ મૂલ્ય અથવા નિકાસોથી જે કાંઈ આવકો થઈ હોય તો આવી આવકો જે છે એ ઉમેરવામાં આવે છે ત્યારબાદ દાણચોરી કે ગેરકાયદેસર દાણચોરીનો અર્થ બીજા અર્થમાં કેવો હોય કે ભાઈ ગેરકાયદેસર રીતે વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવ્યું હોય અથવા ટેક્સની ચોરી કરવામાં આવી હોય ટોલ ટેક્સનો ઉભેરો હોય અથવા કોઈ પણ જાતના કરવેરા જે છે જેની ઉપર ટેક્સ લાગતા હોય એવા ટેક્સ ભરવામાં ન આવે તો એને દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે તો આવું દાણચોરીનું મૂલ્ય છે એ ધ્યાનમાં લેવામાં આવતું નથી એમ આપણે કહી શકીએ તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે જે રાષ્ટ્રીય આવક નામનું યુનિટ ચાલે છે એમાં આપણે આજે જે યુનિટ ટૉપિક શરૂ કર્યો એનું નામ હતું રાષ્ટ્રીય આવકનું માપન રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ કઈ છે અંગ્રેજીમાં જેને કહેવાય મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ એમાં આપણે મુખ્ય ત્રણ રીતે માપી શકાય ઉત્પાદનની પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ આ એક માર્કમાં પૂછી શકાય કે ભાઈ કેટલી રીતે વિકલ્પમાં પૂછવું તો કે કેટલી રીત છે તો કહેવાય ત્રણ રીત છે પછી એક માર્કમાં પૂછાય કે કઈ કઈ તો કે ઉત્પાદનની પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ એમાં પ્રથમ નંબરની જે ઉત્પાદનની પદ્ધતિ છે એના વિશે આપણે ચર્ચા કરી તો એની મહત્ત્વની બાબતોમાં કઈ કઈ આવે તો પહેલો મુદ્દો જોયો આપણે આજના વિડીયો લેક્ચરમાં કે અર્થતંત્રનું જુદું જુદું ક્ષેત્રમાં વર્ગીકરણ થયેલું છે એમાં ખાસ કરીને ખેતી ઉદ્યોગ સેવા મેન્યુફેક્ચરિંગ વાણિજ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બેન્કિંગ જેવા ક્ષેત્રનું વર્ગીકરણ થયું છે બીજો મુદ્દો તો વસ્તુ કે સેવાની પસંદગી એટલે કે ગ્રાહક સુધી અંતિમ વસ્તુ જ્યારે પહોંચે ત્યારે જેની ગણતરી કરવામાં આવે ગૃહિણી જે છે ગૃહિણીના ઘરકામની સેવાઓનો પણ સમાવેશ થાય સ્વવપરાશ માટે જે ઉપયોગમાં લેવાતી હોય ખેડૂતની એ આવક છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે સંરક્ષણ પોલીસ જે બજારમાં એની સેવા મળતી નથી એને ધ્યાનમાં લેવામાં આવે છે આરોપિત અથવા અપેક્ષિત ભાડું જો કોઈ મકાન હોય અને ખાલી રહ્યું હોય અને જો ભાડે આપવામાં આવે તો આટલા રૂપિયા ભાડું મળી શકે આવી ધારણા કરીને આરોપિત અથવા અપેક્ષિત ભાડું એ ગણવામાં આવે છે બેવડી ગણતરી કેવી કેવી રીતના થાય ઘણી અમુક વસ્તુ બેવડી અસર થતી હોય છે એની ગણતરી છે એમાં બે રીત છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું અને મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ ગણવી એનો પણ આપણે ચાર્ટ જોયો એની સમજૂતી જોઈ ત્યારબાદ જોઈએ તો પરોક્ષ વેરા અને એની સબસિડી ઘણી બધી રાહતો સરકાર દ્વારા મળતી હોય છે જેને આપણે સબસિડી તરીકે ઓળખીએ છીએ બે પ્રકારના વેરા હોય પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ હોય સીધા લાગે પરોક્ષ હોય બીજા વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે ત્યારબાદ એનું પુનઃ વેચાણ છે એ કરી શકાય ઘસારા બાદ કરવો અને આની માટે અગાઉ અગિયારમું જે મુદ્દો છે એમાં આપણે છેલ્લે જોયું કે નિકાસ મૂલ્ય છે એ ઉમેરવામાં આવે છે અને દાણ ચોરી કે ગેરકાયદેસર વસ્તુઓનું મૂલ્ય હોય એ ગણતરીમાં લેવામાં આવતું નથી તો આવતીકાલે જ્યારે આપણે મળશું ત્યારે આપણે આવકની પદ્ધતિઓ એના વિશે માહિતી મેળવશું આજના આ વિડીયો લેક્ચર માટે એટલું રાખીએ છીએ આ બધા વિદ્યાર્થી મિત્રો કોઈપણ જાતની ચિંતા કરતાં નહીં રોજે રોજના વિડીયોનો અભ્યાસ કરજો હોમવર્ક કરજો પાકી બુક બનાવી રાખજો સમય આવશે એટલે આપણે જોઈશું અને આ બધા જો રિવિઝન સમયાંતરે કરતા રહેશો તો ચોક્કસ આપ બધા વિદ્યાર્થી મિત્રોને વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર આ બંને વિષયમાં ખૂબ જ સારા માર્ક આવશે થિયરીના છે ખૂબ જ સરળ છે ખૂબ જ સ્કોરિંગ વિષયો છે માર્ક લાવવા માટે એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર આ વિડિયો લેક્ચરનો અભ્યાસ કરજો ટાઈમે આપ બધાને જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક કરજો એટલે જેથી કરીને પરીક્ષામાં વાંધો આવે નહીં હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે આવકની પદ્ધતિ ત્યાંથી શરૂ કરશું આભાર